नमस्कार विद्यार्थी मित्रों, राजेश्वरी क्लासेस द्वारा आयोजित धोरण 10 ना विज्ञान विषय ની વિડિયો લેક્ચર ની સિરીઝ ની અંદર હું ફરી વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અંતિમ લેક્ચર ની અંદર ઘણી બધી પ્રકાશને કારણે ઘણી બધી અડચણો ઊભી થયેલી, એમાં અમુક માહિતી તમને નહીં જોવા મળે, મિસ કે નહોતી દેખાય, બરોબર. પરંતુ આપણે પ્રવૃત્તિ છે એમ તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હશે કે ઓહમના નિયમ ની અંદર, બરોબર, આપણે એવું શીખ્યા હતા કે ઓહમનો નિયમ એટલે શું, તો કે કોઈ વાહક હોય એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ કઈ રીતે હોય શકે, તો કે એક આડછેદ છે, બરોબર, એની બે છેડા વચ્ચે ના વિદ્યુત સ્થિતિમાં તફાવત જેટલો હોય શકે. ખાસ કરીને અમુક પ્રશ્નો એવા હતા કે સાહેબ, પેલી જે આકૃતિ હતી એને આજે આપણે એક રીટાઈમ વિકલ્પની અંદર વૈજ્ઞાનિક કેમ એવા તારણ પર આવ્યા હતા, બરોબર, એ આપણે શીખવું છે. તો એમાં આપણે કઈ આકૃતિ દોરેલી જેમાં સંપૂર્ણ ક્લેરિટી નહોતી અને કારણે બહુ ખ્યાલ નહીં આવેલો. તો મિત્રો, એક આવો આડછેદ હોય એની અંદર આવા કેટલાક ધન વિદ્યુત ભારિત કણો હોય, તેની સાથે સાથે કેટલાક અંશે ઘણા ઇલેક્ટ્રોન પણ તેની જોડે હોય છે. જ્યારે તમે કોઈ સ્વિચ ઓન કરો, બરોબર, પ્રવાહ શરૂ કરો ત્યારે કઈ ઘટના બને, તો કે અહીંયા તમે જોશો તો ઇલેક્ટ્રોન ની અંદર આપણે આમ આ વાહક તાર છે આપણે આમ જોડેલો હોય, બરોબર. દાખલા તરીકે આ નીચેનો પરિપથ છે, આપણે રિવિઝન કરીએ છીએ, આ નીચેના પરિપથ ની અંદર આ ધારો કે આ કોઈ વાહક તાર છે, એની માફક આ એક વાહક તાર છે. હવે અહીંયાથી એક ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય, બરોબર, ઈ ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય આપણે એરાથી દર્શાવીએ, અને એક ઇલેક્ટ્રોન કેવો નીકળે, બહાર નીકળે, બરોબર. હવે ત્યારે શું થાય, તો કે ઘણા એવા વાહકો હોય કે એની અંદર આ ઇલેક્ટ્રોન છે ને એ ખૂબ સરળતાથી દાખલ થઈ જાય અને ખૂબ ઝડપથી આ બાજુ બહાર નીકળે આવે, બરોબર. જ્યારે અમુક વાહકો એવા હોય કે એમાં એ ક્રિયા થતી હોતી નથી, બરોબર. તો એવા વાહકો માટે આજની પ્રવૃત્તિ શીખવાની છે. તો બીજા નંબરની અંદર અવરોધ વિશે શીખીએ છીએ, તો અવરોધનો એસઆઈ એકમ ઓમેગા આપણને હોવો જોઈએ, બરોબર, એની સંજ્ઞા યાદ હોવી જોઈએ. આપણે એસઆઈ એકમ ઓહમ અને સંજ્ઞા ઓમેગા વિશે આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ વી ઇઝ ઇક્વલ ટુ આયર પરથી આપણે એવું પણ શીખેલા, આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર. અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આ બંનેનો સંબંધ છે કેવો છે, વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ છે. અવરોધ વધુ હોય તો પ્રવાહ કેવો હોય, ઓછો. અવરોધને બમણો કરવામાં આવે તો પ્રવાહ કેવો થાય, અડધો થાય. આવી માહિતીઓ છે આપણે અંતિમ લેક્ચરની અંદર શીખેલા. હવે એ જ માહિતી પરથી આપણે આજે આગળ વધવું છે, બરાબર. તો તમે જોશો આ એક વિદ્યુત પરિપથ છે, એની અંદર આપણે અલગ અલગ પ્રકારના અવરોધ ધરાવતા ઘટકો મૂકી અને આ પ્રવૃત્તિ આપણે સોલ્વ કરવાની છે. નિક્રોમ તાર, તમને ખ્યાલ છે નિક્રોમ કઈ ધાતુનો, ક્રોમિયમ મેંગેનીઝ, બરોબર, એ તમે ભણેલા છો ને, ઝિંકલ નિકલ ની અંદરથી બનેલો મિશ્ર ધાતુનો તાર છે અને એક સારા પ્રકારનો વિદ્યુતનો કેવો છે, વાહક છે. તો આ પરિપથ અત્યારે અધૂરો છે, એક્સ અને વાય બંને ટર્મિનલ છે, એની વચ્ચે કોઈ પ્રકારનું જોડાણ છે નહીં. હવે તમે નિક્રોમનો તાર મૂકો અને એ મીટરની અંદર અવલોકન નોંધો, ત્યારબાદ તમે 10 વોલ્ટનો બલ્બ મૂકી અને એ મીટરની અંદર અવલોકન નોંધો, ટોર્ચ બલ્બ મૂકી અને એ મીટરની અંદર અવલોકન નોંધો, તો ત્રણેય અવલોકનો તમને જુદા જુદા જોવા મળશે, કારણ કે ત્રણેયનો અવરોધ કેવો હશે, જુદો જુદો હશે. જો તમે અહીંયા આગળ નિક્રોમનો તાર, બરોબર, એક મિશ્ર ધાતુનો તાર અને એક વિદ્યુતનો કેવો છે, સારો એવો શું છે, વાહક છે. વિદ્યુતનો સારો એવો વાહક હોવાને કારણે આ ઇલેક્ટ્રોન ઝડપથી અંદર દાખલ થાય અને આ બહાર આવી જશે, એટલા માટે જ્યારે નિક્રોમનો તાર એડ કરીએ ત્યારે એનો અવરોધ કેવો હશે, ઓછો. અવરોધ ઓછો હોય તો પ્રવાહનું વહન કેવું થાય, વધારે. તો એ મીટરની અંદર અવલોકન કેવું જોવા મળશે, મહત્તમ પાવર છે, પ્રવાહ છે એ જોવા મળશે. હવે ધારી લેવાનું આપણે આ 0.5 એમ્પિયર રેન્જનો સરખો પરિપથને પ્રસરતા કરીએ છીએ, એ મીટર પણ આટલું જ છે. ત્યારબાદ હવે તમે જુઓ 10 વોલ્ટ બલ્બ, બરાબર, આ બલ્બ છે ને એ ખૂબ વધારે આપણે કંઈક પાવર ખેંચશે એવું કહીએ ને, એનો અવરોધ કેવો હોય, વધુ હોય.
આનો અવરોધ થોડો એના કરતા કેવો હોય, ઓછો હોય. સૌથી ઓછો અવરોધ કોનો હોય? નિક્રોમના તારનો હોય. તો કે છે આવું શા માટે થાય, આવું થવાનું કારણ શું? તો કે જ્યારે પરિપથની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે આવા કેટલાક ધન ભારિત કણો છે ને બરોબર, એ અવરોધ ઉત્પન્ન કરે, અડચણ ઉત્પન્ન કરે, બરોબર. પણ પરંતુ એવું પણ છે સાહેબ, આ ન હોય તો શું થાય? પ્લસની નિશાની વાળા જે ધન વિદ્યુત ભારિત અથવા ધન વિદ્યુત ભાર પોઝિટિવ ન હોય તો શું થાય? જો આ પોઝિટિવ ભાર ન હોય તો આ ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ થાય નહીં, તો પ્રવાહ શક્ય બને નહીં. આકર્ષણ દ્વારા જ, બરાબર, આ ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહનું વહન છે એ શક્ય બને છે. હવે એના માટે આપણે એક પ્રવૃત્તિ છે એને સરળ રીતે શીખતા પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ. જો આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી વહન પામી જાય તો આ વિદ્યુતના કેવા વાહક કહેવાય? સારા વાહક કહેવાય, બરાબર. કોણ? નિક્રોમનો તાર. અહીંયા આપણે એવું ધારી લઈએ કે અહીંયાથી ઇલેક્ટ્રોન મંદ ગતિએ વહન પામે છે અથવા તો ખૂબ ધીમી ગતિએ, કારણ કે અહીંયા જ્યારે નિક્રોમનો તાર હશે ને ત્યારે આ પોઝિટિવ ટર્મિનલનું એટલું બધું ભારણ નહીં હોય, એના કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ગતિ કરશે. જો આ બધી કલ્પનાઓ કરવાની હોય છે, બરાબર, આમાં કોઈ વસ્તુ તમે જાતે તાર પકડીને જોઈ શકતા નથી, એટલે તમે મનની અંદર કલ્પના કરીને આવું વિચારી શકો કે અહીંયા જ્યારે નિક્રોમનો તાર હોય ત્યારે આ ટર્મિનલ છે એવો અવરોધ ઉત્પન્ન કરતા હોતા નથી, મીન્સ કે અડચણ ઉત્પન્ન કરતા હોતા નથી, એટલે ઇલેક્ટ્રોન ખૂબ સરળતાથી દૂર વહી આવે. ભાઈ ધાતુઓની અંદર થોડી એ રીતની જગ્યા હોય, બરાબર, પોઝિટિવ ટર્મિનલ એકબીજા સાથે સંપર્કમાં રહેલા હોય, ખાસ યાદ રાખવાનું, બરાબર. આની પ્રવૃત્તિ પછી આપણે કદની દ્રષ્ટિએ ભણવાના છીએ, એમાં તમને વધુ ખ્યાલ આવશે. અત્યારે સરસા કરશો તો એ પ્રવૃત્તિ ભણવી નહીં પડે આપણે. હવે ત્યારબાદ તમે વધારે અવરોધ ધરાવતો કે બલ્બ લો કે ટોર્ચ બલ્બ લો નિક્રોમ કરતા, તો શું થાય? તો અહીંયા છે એ આ ઇલેક્ટ્રોનને ગતિ કરવાની અંદર અડચણ ઊભી કરે, કારણ કે વાહકનું વિદ્યુત વાહકનું આખું બંધારણ એવું હોય, બરાબર, જેના બંધારણને કારણે ઇલેક્ટ્રોનનું વહન છે એ ખૂબ ઝડપી શક્ય બની શકે નહીં. તો ઇલેક્ટ્રોન છે એ ધીમી ગતિએ છે એ વહન કરે, તો ધીમી ગતિએ વહન કરે તો એ વિદ્યુતને કેવાય? કહેવાય મંદવાહક કહેવાય. હાઉ ટૂંકું સમજાવું ને, તો જેનો અવરોધ ઓછો એ વિદ્યુતને કેવા વાહક? સારા વાહક. જેનો અવરોધ વધુ એ વિદ્યુતને કેવા વાહક? મંદવાહક. અને અવાહકની અંદર આના કરતાં પણ વધારે ખૂબ કેવો હોય? અવરોધ વધુ હોય, એટલે એને વિદ્યુતને કેવા કહેવાય? અવાહક છે તેવું આપણે કહી શકીએ. આટલી માહિતી આપણે બોર્ડ પર શીખ્યા છીએ. આ પરિપથની અંદર તમારે પહેલી વખત નિક્રમ થાય, ત્યારબાદ બલ્બ જોડી અને પરિપથ પૂર્ણ કરી અને એ મીટરની અંદર અવલોકન નોંધતા જવાના છે, બરાબર, એટલે આ પ્રવૃત્તિ છે એ પૂર્ણ થશે. માહિતી આ એ મીટર છે, વિદ્યુત પ્રવાહનું માપન કરે, આ વિદ્યુત કોષનું સંયોજન છે બેટરીઓનું, આ કળ છે, બરાબર, અને વહન પામતો વિદ્યુત પ્રવાહ આઈ છે. પ્રવૃત્તિ તમે કરી શકો અને પ્રવૃત્તિના આધારે તમે એવું તારણ કાઢી શકો કે હકીકતની અંદર ઘણી એવી ધાતુઓ છે કે વિદ્યુતને કેવી છે? સારી વાહક, કારણ કે એનો અવરોધ કેવો છે? ઓછો. અને કેટલાક એવા બલ્બ કે કેટલાક એવા ટંગસ્ટન ફિલામેન્ટ, બરાબર, ઘણી વખત એવું થાય કે અમુક પ્રકારના ફિલામેન્ટ હોય ને તો આ બલ્બના અવરોધ એ ત્યાંની કરતાં પણ કેવા હોય? ઓછા હોય, બરાબર. તો એ બધા વિદ્યુતના સારા વાહક કહેવાય. અને વધુ એવી ધાતુઓના બનેલા હોય જેના કારણે એની અંદર ખૂબ ઇલેક્ટ્રોન ગતિ કરવાની ક્ષમતા ઓછી હોય તો એ મંદવાહક આપણે કહી શકીએ, અથવા તો બહુ વધારે અવરોધ હોય તો એને અવાહક કહી શકીએ. આ પ્રવૃત્તિ તમે આખી આખી તમારે લખી લેવાની છે. માત્ર બોર્ડ વર્કની અંદર ઘણી વખત દેખાડવા આવો ત્યારે માત્ર એવી આકૃતિ હોય એની પણ આકૃતિ દોરી અને સાથે બધી વિગત આપણે લખવાની રહેશે. આટલું લખી નાખશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણો સુવાહકના અવરોધ પર આધાર રાખતા પરિબળો. આપણે સુવાહક અને અવાહક અવરોધની દ્રષ્ટિએ નક્કી કરી લીધા. હવે આપણે વિશેષની અંદર આગળ વધીએ એની અંદર આપણે એટલી જ માહિતી પર ધ્યાન દેવાનું છે, બરાબર, કે સુવાહકની અંદર પણ ઘણી એવી પરિસ્થિતિઓ આવે કે જેના કારણે તેના અવરોધના મૂલ્યની અંદર શું થશે? ફેરફાર થતો હશે. તો તમે જોશો અહીં આપણે ધ્યાન દઈએ અગત્યના ટોપિક એક કળ. આ કેટલાક અલગ અલગ તાર આપણે જોઈન્ટ કરવાની આગલી પ્રવૃત્તિની છે. પહેલા આ તાર પછી બીજો ત્રીજો એમ ચોથો એમ અલગ અલગ તાર છે એને અવરોધ માટે જોઈન્ટ કરશું આપણે. એમીટર અને એક વિદ્યુત કોષ લેશું. આટલા પ્રવૃત્તિની અંદર આપણે સાધનો તરીકે આટલા જે
ઘટકો છે જે પદાર્થો છે એ ભેગા કરવાના રહેશે. આ બધાને ભેગા કરી અને જ્યારે જોડશું આપણે તો પરિપથ આખો ત્યારે આપણે કેટલાક અવલોકનો છે એ નોંધવાના છે. તમારે તો સૌ પ્રથમ વખત આ તાર બરોબર નીકળનો તાર છે એ જોડવાનો છે અને એ મીટરની અંદર અવલોકનની નોંધ કરવાની છે. ત્યારબાદ તમારે તાર એનો એસ દ્રવ્ય નિક્રોમનો જ તાર લેવાનો છે પણ એની લંબાઈ કેટલી કરી નાખવાની છે બે ગણી કરી નાખવાની છે બરોબર. હવે તમે લંબાઈ બે ગણી કરશો તો શું થશે તો તમે જુઓ આપણે અહીંયા નિયમ ભણવાનો છે. એક ખાસ પ્રકારનો સંબંધ છે અહીંયા આગળ તારવાનો છે તો તમે નોટ કરશો તો અહીંયા જે તમે જે મીટરની અંદર અવલોકન મેળવ્યું છે ને એ કેટલું હતું 5 એમ્પિયર જેટલું આપણે એક્સ તરીકે ધારી લઈએ બરોબર 5 એમ્પિયર જેટલું હતું. હવે તમે લંબાઈ વધારીને તો અવરોધ વધે જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે તમારે યાદ રાખવાનું. ખૂબ નાનો એવો તાર હોય ને આપણે તમે જોશો ઘણી વખત કોઈ સિરીઝ તમે નવરાત્રી દરમિયાન લગાડતા હો ને તો બહુ વધારે લાંબે સુધી એ સિરીઝ છે એ સરખી પ્રકાશિત હોતી નથી કારણ કે ત્યાં પ્રવાહ કેવો પહોંચે ઓછો પહોંચે. પ્રવાહ ઓછો પહોંચે એનો મતલબ શું થાય કે એ કોઈ જે છેડો છે સિરીઝનો એનો અવરોધ કેવો છે વધુ છે. મીન્સ કે જેમ લંબાઈ વધે ને બરોબર એમ દ્રવ્યનો જથ્થો પણ કેવો થાય વધતો જાય તો પ્રવાહ છે એ કેવો થાય ઘટે. તો આપણે યાદ રાખીએ કે આર બરાબર શું છે અવરોધ ધારી લઈએ અને એલ ને શું કહી દઈએ લંબાઈ છે. આર શું છે અવરોધ અને એલ શું છે લંબાઈ છે બરોબર. હવે તમે જુઓ કે તમે લંબાઈ કેવી કરો બમણી કરો. લંબાઈ કેવી કરો છો બમણી તો પ્રવાહ કેવો થાય અડધો થાય. લંબાઈ બમણી કરો પ્રવાહ કેવો થાય અડધો થાય. એનો મતલબ શું થાય કે આર સરે છે આર સરે છે શું થશે એ કારણ કે જેમ લંબાઈ વધે એમ અવરોધ કેવો થાય વધે અને અવરોધ વધે એટલે પ્રવાહ કેવો થાય ઓછો થાય. આ પહેલો સંબંધ અને બીજો સંબંધ આર સરેશ એ 1/a એ સમજવા માટે આપણે બીજી વખત ચર્ચા કરીએ ત્રીજું ઉપકરણ જોઈએ. આપણે બે ની ચર્ચા કરી લીધી પ્રવૃત્તિની અંદર આ બિંદીને જોડી અને આપણે અવલોકન લીધા બરોબર એ મીટરના. હવે તમે જુઓ હવે તમે આ જાડો તાર છે ને બરોબર આ બે ની લંબાઈ સરખી છે પણ આ તારની જાડાઈ કેવી થોડી વધુ છે. આ કેવો છે પતલો તાર છે અને ત્રીજા નંબરનો છે તાર કેવો છે જાડો તાર છે. જાડા તાર છે એને તમે જોઈન કરો તો બરોબર આ પરિપથની અંદર અહીંયાથી આને મર્જ કરો અહીંયા ત્રીજા નંબરનો તાર છોડી દો તો પ્રવાહ સરળતાથી વહન પામે કારણ કે એનો સંબંધ શું છે આર સરે છે 1/a મીન્સ કે આર છેદનું ક્ષેત્રફળ. એ શું છે આર છેદનું ક્ષેત્રફળ. જેમ આર છેદ મોટો એમ પ્રવાહ સરળતાથી વહન પામે કારણ કે સંબંધ કયો છે વ્યસ્ત પ્રમાણનો. જેમ આર છેદ મોટો એમ આનું મૂલ્ય વધે એમ આર કેવો થાય ઘટે. જો તમે આ પતલા તાર ને જાડા તાર ની સરખામણી આપણે અહીંયા આગળ કરી લઈએ બરોબર તો તમે જો હવે આ તાર છે એ થોડો પતલો છે એવો આપણે ધારી લઈએ બરોબર અને આ તાર છે એ થોડો જાડો છે. મીન્સ કે આનું આર છેદ ક્ષેત્રફળ કેવું છે વધુ છે. તો અહીંયા છે ઇલેક્ટ્રોન ને ઘણા બધા આકર્ષણો સાથે ગતિ કરવી પડશે જ્યારે એટલે બધું આકર્ષણ લાગશે નહીં કારણ કદ કેવું છે વિસ્તૃત. ઇલેક્ટ્રોન સરળતાથી વહન પામી શકશે. તો આ બંને સંબંધો આપણે યાદ રાખ્યા એની ઉપરથી આપણે ક્યાં તારણ ઉપર રહેવા તો કે સાહેબ આ વાહકનો અવરોધ શું વાહકનો અવરોધ છે એ કેટલાક એવા પરિબળો પર આધાર રાખે. એમાં તમે બે પરિબળોનો આધાર તમે લઈ લીધા બરોબર. પછી આપણે ત્રીજા પરિબળની ચર્ચા કરી કે પહેલો એની પર આધાર રાખે લંબાઈ ઉપર વાહકની લંબાઈ ઉપર ખાસ યાદ રાખવાનો પ્રશ્ન પૂછાઈ શકે તેવો આ એમ પ્રશ્ન બની ગયા અહીંયા આગળ કે અવરોધ બરોબર સુવાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે અથવા તો આધાર રાખતા પરિબળ નામ લખો તો આપણે લખવું પડે કે પહેલો એની લંબાઈ ઉપર આધાર રાખે તો સાહેબ એની લંબાઈ વધારે તો અવરોધ વધે. બીજો આધાર એનો શું છે તો કે એના ક્ષેત્રફળ પર રહેલો છે આડછેદના ક્ષેત્રફળ. ત્રીજો આધાર હવે અહીંયા તમે નિક્રોમના તારની જગ્યાએ કોઈ બીજી ધાતુનો તાર જોડી ગયો એક્સ વાય ઝેડ બરોબર ચાર નંબરનો જે તાર છે ને આપણે એક્સ વાય ઝેડ તાર કોઈ પણ ધાતુનો જોડી દઈએ
कोई मिश्र धातु से निकलो मिश्र धातु से अपने कोई धातु ने एल्युमिनियम तारे जोड़ दीदो बराबर मोटा भाग अपने एल्युमिनियम ने कॉपर वापरता हुआ है ये तारे जोड़ दीदो तो हूं थे अवरोध ની અંદર હું થાય ફેરફાર થાય ઘણી વખત ખૂબ સારા વાહકો હોય એલ્યુમિનિયમ જેવા બરોબર મિશ્ર ધાતુઓ કરતા આ નિક્રોમ છે મિશ્ર ધાતુ છે અને તમે જે સરસા કરો છો તાંબુ અને એલ્યુમિનિયમ એ હું છે ધાતુ તો એની અંદર અવરોધ કેવો હોય ઓછો મિશ્ર ધાતુઓ કરતા ધાતુનો અવરોધ કેવો હોય ઓછો હોય ટંગસ્ટન ફિલામેન્ટની બધી સરસા વિદ્યુત વિસ્તરણની બધી આપણે જાણીએ છીએ બરોબર કે એની અંદર આપણે ટંગસ્ટન ફિલામેન્ટ મૂકીએ છીએ એ અવરોધ ને જે કો નિયંત્રિત કરવા માટે આપણે એ ટંગસ્ટન ફિલામેન્ટ આપણે ત્યાં આગળ લગાવીએ છીએ તો એ રીતે તમે કોઈ દ્રવ્યની જાતમાં ફેરફાર કરો તો વિદ્યુત પ્રવાહની અંદર ફેરફાર થાય મીન્સ કે એમીટરની અંદર શું થાય ફેરફાર થાય અહીંયા પણ એમીટરની અંદર શું થશે ફેરફાર આ સરસ છે મને પુણે ક્ષેત્રફળ વધારશે તો પ્રવાહ કેવો થાય વધશે તો એમીટરનું અવલોકન જે 5 એમ્પિયર આવતો ને કેટલું આવે 10 એમ્પિયર આવે દ્રવ્યની જાતમાં તમે મિશ્ર ધાતુ વાપરી હોય ત્યારે ઓછું એમિટરનું અવલોકન આવતું હોય અને જયારે કોઈ ધાતુ વાપરો તો અવલોકન કેવું આવે વધુ આવે હવે આપણે થિયરીકલી જે એકમ વ્યાખ્યાયિત કરવાનો કીધો હોય આપણને અવરોધકતાનો બરોબર તો અવરોધકતાનો ટોપિક ઉપર ભણી આખો ટોપિક અવરોધકતાનો જ છે સાયન્સની અંદર આખા ટોપિકને અમે અવરોધકતા તરીકે જ ભણાવીએ છીએ બરોબર તો આર સરે છે એલ તો આરની સરે છે નિશાની દૂર કરીએ તો એનો દૂર કરવાની સાથે આપણે એનો સહપ્રમાણતા સહાંતર રોગો મૂકવો પડે અને કીશું પી નથી હું થોડો ફેરફાર થાય પાઠ્ય પુસ્તકમાં ક્લિયર દેખાશે રોગો બરોબર અહીંયા આગળ સહપ્રમાણતા નિશાન જોડ કરીએ તો રો બરોબર એક ના સિદ્ધમાં એ આ બંને સમીકરણો ભેગા કરી એક ને બે નામ આપી દઈએ બરોબર કામ સલાવ રીતે તો આખો કઈ રીતનું એમાં તો રો તો કેવો નીકળશે કોમન નીકળશે તો આર इक्वल टू होता से एल को ए અને સહપ્રમાણતા સહગ અહીંયા આગળ આપણે હું મૂકવું પડશે રો રો એલ પણ હતા એ બરાબર ખ્યાલ આવે છે આ સૂત્ર તમારા દાખલા માટે અગત્યના આ સૂત્ર પણ અને આ પણ દાખલાઓ ગણવામાં આપણે ઘણી બધી મદદ કરે તો આપણે હું મૂક્યું અવરોધકતા અને આપણે હું કહીશું અવરોધકતા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દરેક વખતે જે નવો ઘટક કે નવો કોઈ એકમ તારવીએ તે ઘનમાં કોઈ સ્વરૂપની વ્યાખ્યા કરીએ ત્યારે આપણે એના એસા એકમો પર ચર્ચા કરતા હોઈએ છીએ તો અહીંયા આ રો નો એસા એકમ છે ઓહમ મીટર બરોબર એસા એકમ છે ઓહમ મીટર નાનો એકમ છે ઓહમ સેન્ટીમીટર ત્યારબાદ આપણે હવે એક ખાસ પ્રકારના તારાનો ઉપર આવીએ બરાબર ધાતુ અને મિશ્ર ધાતુઓની અંદર આ પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ એ સરળતાથી વહન પામી શકે તો એના માટે અને રબર કાચ જેવા કોઈ ઘટ માધ્યમ જો ઘટ પદાર્થો માટે અવરોધકતાના મૂલ્યનો વિસ્તાર છે ને એ ખૂબ કેવો હોય અલગ અલગ હોય બરાબર તો અહીંયા આગળ તમે જોશો તો તમારે અહીં નોટ કરતું જવાનું બરોબર કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ માટે બરોબર અવરોધકતાનો વિસ્તાર ધાતુ અને મિશ્ર ધાતુઓ માટે અવરોધકતાનો ટોપિક પણ યાદ રાખવાનો વિસ્તાર કેટલો તો કે 10^-6 થી 10^-8 ઓહમ મીટર જેટલો છે વિસ્તાર છે ને એ કોણ હશે તો કે 10^-8 ઓહમ મીટર 10^-6 ઓહમ મીટર એ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ કે જે વિદ્યુત પ્રવાહનું સારી રીતે વહન કરી શકે એની માટેનો અવરોધકતાનો વિસ્તાર છે બરાબર મીન્સ કે મૂલ્ય ખૂબ અવરોધકતાનું કેવું છે નાનું તો અવરોધકતાનું મૂલ્ય નાનું હોય તો પ્રવાહ કેવો વહન પામી કે સરળતાથી વહન પામી શકશે હવે રબર અને કાચ જેવા ઉપકરણો માટે બરાબર બીજા કોઈ પણ ઉદાહરણ લઈ શકો રબર અને કાચ માટે અવરોધકતાનું મૂલ્ય ખૂબ મોટું હોય બરોબર જે 10^-12 ઓહમ થી ઓહમ મીટર થી 10^17 ઓહમ મીટર જેટલું હોય છે કોનું મૂલ્ય એટલું હોય
तो के रबर अने कास ने अवरोधक तन मिले बन्ने तुम्हारे याद रखवाना रहेशे एमसीक्यू माटे अने टूंका प्रश्नो माटे अने एमपी गणी शकाय एसआई कंपना एमपी गणी शकाय दाखलाओ माटे सूत्र अगत्यनु कही शकाय दाखलाओ गणी ज्यारे आपणे a बराबर पाई आर स्क्वेर लेशु आडसेदनु क्षेत्रफळ लेशु बराबर कोई नळाकार नो क्षेत्रफळ नो सूत्र तमे जाणो छो तो હવે આટલી માહિતી છે એ તમારે ખાસ ખાસ નોટ કરવા જ રહેશે બાકીની અમુક ટકા માહિતીઓ છે ઇસ્ત્રી કોષ્ટ વિશેની માહિતીઓ છે ત્યારબાદ નીચે એક કોષ્ટક આપેલું છે જેમાં બધા જ ધાતુઓની અવરોધકતાઓ આપેલી છે તમામ પદાર્થની અવરોધકતા આપેલી છે એ તમારે એક વખત વાંચી અને કમ્પ્લીટ કરવાનું રહેશે ત્યારબાદ આખી થિયરી લખશો એટલે આખા ટોપિકની અંદર સંપૂર્ણ સમજો છે તમને મળી જશે આજના લેક્ચરની અંદર આ બે ટોપિક સુધી રાખીએ છીએ આવતીકાલે દાખલાઓ જોઈશું અસ્તુ